नमस्ते विद्यार्थी मित्रों, आपणे धोरण 10 मां विषय विज्ञान ना प्रकरण नंबर 5 तत्वोनु आवर्ती वर्गीकरण ना 13मा तासमा आप सौनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे तत्वोना आवर्ती वर्गीकरण मां छेल्ले आधुनिक आवर्त कोष्टक विषे बात करी रह्या हता। आधुनिक आवर्त कोष्टक ने सारी रीते समझ्या बाद आपणे आधुनिक आवर्त कोष्टक मां तत्वोना स्थान विषे बात करी रह्या छीए। एमां आपणे विद्यार्थी मित्रों प्रथम 1-20 तत्वों ने आधुनिक आवर्त कोष्टक मां क्या स्थान आपवामां आव्युं छे तेना विषे पण वात करी छे। હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં પ્રવૃત્તિ 5.4 વિશે વાત કરી છે। આપણે ગયા તાસમાં પ્રવૃત્તિ 5.4 વિશે વાત કરી હતી કે જેમાં આધુનિક આવર્ત કોષ્ટકના પ્રથમ સમૂહમાં રહેલા તત્વોના નામ આપ્યા, જેમ કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ। ત્યારબાદ આપણે સમૂહના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી અને પ્રવૃત્તિમાં આપેલા પ્રશ્નોના જવાબ આપ્યા અને એમના પરથી ખાસ એક તારવણી કરી હતી। જો તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ સમૂહમાં રહેલા તત્વોમાં તેમની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે। કોઈ પણ એક જ સમૂહમાં રહેલા તમામ તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે અને બીજું, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાની સંખ્યા વધતી જાય છે તેના વિશે આપણે વાત કરી હતી। અને આજે આપણે એવી જ રીતે એક પ્રવૃત્તિ ભણવાની છે, પ્રવૃત્તિ 5.5। પ્રવૃત્તિ છે 5.5, આપણે વાત કરવાની છે પ્રવૃત્તિમાં આવર્તની। પહેલા આપણે વાત કરીએ સમૂહની અને સમૂહમાં સંયોજકતા ઇલેક્ટ્રોન વિશે વાત કરી। વિદ્યાર્થી મિત્રો, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? સંયોજકતા અને સંયોજકતા ઇલેક્ટ્રોન બંનેમાં વિદ્યાર્થી મિત્રો બદલાવ છે। હું તમને સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા લખી આપું। સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે ખાલી સંયોજકતા ન બોલતા, આપણે ધોરણ 9માં અભ્યાસ કરેલો છે વિદ્યાર્થી મિત્રો। સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા બંને અલગ અલગ છે। આગળ સંયોજકતા આવશે। આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના ગુણધર્મો તેમજ વલણ વિશે આપણે વાત કરીએ તો ત્યાં આપણે સંયોજકતા, પરમાણ્વીય કદ, ધાત્વી અને અધાત્વી ગુણધર્મો વિશે વાત કરવાની છે, ત્યારે હું તમને સંયોજકતા વિશે અને તેમની વ્યાખ્યા કહીશ। અત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે। કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં તેની બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? સંયોજકતા ઇલેક્ટ્રોન। માત્ર સંયોજકતા બોલવાની નથી, સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે।
શું કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ બાબતને યાદ રાખજો પહેલા તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું તો કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરીએ પ્રવૃત્તિની તો કે પ્રવૃત્તિ કંઈક એવી છે કે આધુનિક આવર્ત કોષ્ટકના બીજા આવર્તમાં નજર કરો તો તમને લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન જેવા તત્વો નજરે પડશે અને આ તમામ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો તમે જોશો તો બીજા આવર્તમાં લિથિયમથી ચાલુ થાય લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન આઠ જેટલા તત્વોનો સમાવેશ થાય છે તો આ આઠ તત્વો અને તેમની ઇલેક્ટ્રોન રચના લખો પહેલું છે કે આધુનિક આવર્ત કોષ્ટકના બીજા આવર્તમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો તો પહેલા મેગ્નેશિયમ તત્વ પછી ઇલેક્ટ્રોન રચના અને પછી એમાં આવતી કક્ષા અથવા તો કોષ વિદ્યાર્થી મિત્રો આઠ તત્વો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આપણે આઠે આઠ તત્વો અને તેમની ઇલેક્ટ્રોન રચના લખવાની છે વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ તમને કીધું શું કીધું કે આ પ્રકરણમાં તમારે પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવાનું છે જેમાં તમને ઇલેક્ટ્રોન રચના અને સરળતાથી તમને તમામ ગુણધર્મોને સારી રીતે સમજી શકશો તો તત્વ બીજા આવર્તના કયા કયા તત્વો છે પહેલા આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમ બીજા આવર્તમાં તો લિથિયમ થી ચાલુ થાય લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન હવે જો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આ તમામની પરમાણ્વીય ક્રમાંકની આપણને ખબર હોવી જરૂરી છે તો તમામનો પરમાણ્વીય ક્રમાંક લખવું લિથિયમ કેટલામું તત્વ ત્રીજું બેરિલિયમ ચોથું બોરોન પાંચમું કાર્બન છઠ્ઠું નાઇટ્રોજન સાતમું ઓક્સિજન આઠમું ફ્લોરિન નવમું અને નિયોન દસમું હવે આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ કક્ષામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન સમાતા હોય અને આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કઈ રીતે સમાય છે તેની સાથે સાથે ઇલેક્ટ્રોન ભરવા માટેના નિયમો પણ આપણે ધોરણ 9 માં ભણી ગયા કે ભાઈ ઘણા બધા એક બે કે ત્રણ જેટલા નિયમો હતા તે નિયમો આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા છીએ તેમ છતાં હું તમને કહું કે આપણે ચાર જેટલી કક્ષાઓ વિશે વાત કરી હતી કે એલ એમ અને એન આ દરેક કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે એની માટે સૂત્ર હતું કયું 2n સ્ક્વેર જેટલા દરેક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય તે
2n स्क्वायर सूत्र पर आधार राखे छे, जेमा n शू हतु तो के n जे छे ई केंद्र थी दूर आवेल कक्षा, केंद्र थी दूर आवेल कक्षा नी संख्या, केंद्र थी दूर आवेल प्रथम कक्षा, बीजी कक्षा, त्रीजी कक्षा के सौची कक्षा, एम केंद्र थी दूर आवेल कक्षा होय। केंद्र थी दूर केटली कक्षा छे तो के पहली कक्षा k, केंद्र थी दूर बीजी तो के l, त्रीजी तो के m अने सौची तो के n। तो आपने सौने खबर थी k माटे n बराबर 1, अहीं n बराबर 2, अहीं n बराबर 3 अने अहीं n बराबर 4 हता k l m अने n। तो आपने जोईए के 2n नो 1 नो वर्ग, अहीं 2n बराबर 2 नो वर्ग, अहीं 2n बराबर 3 नो वर्ग, અહીં 2n બરાબર 4 નો વર્ગ। તો તમે જોઈ શકો છો પ્રથમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાન, 1 નો વર્ગ 1, 1 2 2, 2 નો વર્ગ 4, 4 2 8, 3 નો વર્ગ 9, 9 2 18, 4 નો વર્ગ 16, 16 2 32। તો આ ચાર કક્ષાઓમાં આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાય। પ્રથમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવશે, 2 ઇલેક્ટ્રોન। તો અહીં જો લિથિયમ માં કેટલા ઇલેક્ટ્રોન છે, 3, તો પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી જાય, વધુ વધુ 2 જ ભરીએ તો 2 જ આવે। ભઈ જો એક કક્ષામાં જાય, બીજી કક્ષામાં કેટલા જાય, 1, જો 2 ને 3 થઈ જાય, તો જો અહીંયા બેરિલિયમ માં 4। તો આ રીતે ઇલેક્ટ્રોન રસના વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવવા નથી માંગતો, કારણ કે ધોરણ 9 માં સરળતાથી સારી રીતે મેં તમને ઇલેક્ટ્રોન રસના સમજાવી હતી અને તમે સમજી પણ શક્યા છો, તેમ છતાં મેં યાદી દેવરાવી છે કે ભાઈ કોઈ પણ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય તે માટે 2n² સૂત્ર પર આધાર હોય છે, જેમાં n એ કક્ષાથી દૂર આપેલ કક્ષા છે, સોરી કેન્દ્રથી દૂર આપેલ કક્ષા છે, સોરી કેન્દ્રથી દૂર આપેલ કક્ષા છે, પહેલી બીજી ત્રીજી કે સોચી, અને એનો નમૂનો પણ આપણે ધોરણ 9 માં ભણી શક્યા છીએ સારી રીતે। તો આ રીતે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં મહત્તમ 8, ત્રીજીમાં 18 અને સોચીમાં 25, પણ ધ્યાન એ રાખવાનું કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 8 થી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં। તમને યાદ હોય તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 8 થી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં, એવું પણ આપણે અભ્યાસ કર્યો હતો। હવે અહીં આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન રસનાની, એમાં ડીપમાં આપણે ઉતરતા નથી કારણ કે આપણને આવડે છે, એટલા માટે જોઈએ લિથિયમ માટે 2 1, બેરિલિયમ ચોથું તત્વ 2 2, બેરિલિયમ પછી બોરોન પાંચમું 2 3, કાર્બન છઠ્ઠું 2 4, નાઇટ્રોજન સાતમું 2 5, ઓક્સિજન 8 2 6, ફ્લોરિન 9 2 7, નિયોન 10 2 અને 8। જોવો તો નિયોનની બંને કક્ષાઓ સંપૂર્ણપણે ભરાઈ શકી, પહેલી કક્ષામાં 2 પૂરેપૂરા ઇલેક્ટ્રોન આવી ગયા અને બીજી કક્ષામાં 8 8 પૂરેપૂરા ઇલેક્ટ્રોન આવી ગયા, જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરેલી હોય તેવા તત્વોને નિષ્ક્રિય વાયુ અથવા તો નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે છે। જુઓ તમે 18મા સમૂહનું તત્વ છે નિયોન। તો વિદ્યાર્થી મિત્રો, આ ઇલેક્ટ્રોન રસનામાં જોઈએ તો કઈ કઈ કક્ષાઓ આવી, બધામાં લિથિયમમાં કઈ કઈ કક્ષા આવી, લિથિયમમાં એક કે કક્ષા આવી અને બીજી કઈ કક્ષા આવી, આ બીજી કક્ષા કઈ છે કે પછી L, ઓકે L, એ જ રીતે બેરિલિયમમાં બે કક્ષા, એક કે અને એક L, બોરોનમાં બે કે અને L, કાર્બનમાં બે કે અને L, નિયોનમાં બે ઓ સોરી નાઇટ્રોજનમાં બે કે અને L, ઓક્સિજનમાં બે કે અને L, ફ્લોરિનમાં બે કે અને N, નિયોનમાં પણ બે કે અને L। એવા તો આ આપણે એની ઇલેક્ટ્રોન રચના લખી। તો હવે વિદ્યાર્થી મિત્રો, મને આ પ્રશ્નનો જવાબ આપજો, આપણી પ્રવૃત્તિમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોના મને જવાબ આપજો। હવે તમને આના પછી સરળતાથી સમજાય એવા પ્રશ્નો પૂછાશે। સૌપ્રથમ તો કે બીજા આવર્તમાં રહેલા તમામ તત્વોના નામ અને તેમની ઇલેક્ટ્રોન રચના જણાવો। તો કે બીજા આવર્તમાં આવેલા તત્વો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, ઇલેક્ટ્રોન રચના લખી 2 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8 2 9 2 10, સરળતાથી સમજી જા। અને તમામમાં કક્ષાઓ કેટલી છે, 2 કક્ષા k અને
एल कक्षा। आ તમને જોયા પરથી ખબર પડે તમે તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો પછી તમને ખ્યાલ આવે, મોઢે ન આવે કોઈ। હવે આગળ હું વાત કરું, આપણે કોઈ વસ્તુને ગોખવાની નથી વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવાની છે સારી રીતે, ગોખવાનો પ્રયત્ન ના કરતા પછી છેલ્લે તમારી મરજી। તો વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન પૂછ્યો છે કે શું બધા તત્વો પણ સમાન સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે। આવર્તમાં રહેલા બધા તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે। આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આવર્તમાં રહેલા શું બધા તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમે મને જવાબ આપો, હવે તમે મને જવાબ આપો, તમે મને જવાબ કઈ રીતે આપશો કોમેન્ટ બોક્સમાં, છે કે ને? યુટ્યુબ પર આપણે જે વિડીયો જોતા હોય એમાં નીચે કોમેન્ટ આવે તો એ કોમેન્ટ બોક્સમાં હું જવાબ જોઈશ, તમારો જવાબ આવવો જોઈએ કે ભાઈ શું બધા તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે। તો તમે જવાબ આપજો, પણ હું અત્યારે જવાબ આપી દઉં કે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, જો તમે શું આ સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન છે બધામાં, છે સમાન નહીં? તો કે આપણે જવાબ દઈ શકીએ ના અથવા તો નો, કે ભાઈ બધા તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી। શેમાં? શું છે આ? આવર્તમાં। શેમાં? આવર્તમાં, સમૂહમાં નહીં, સમૂહમાં હા આવે, આવર્તમાં ના આવે। તો તમે આ પ્રશ્નનો જવાબ દઈ શકો કે ના, બધા તત્વો સમાન સંખ્યામાં, તમારે કઈ ગોખવાનું નથી વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ સાથે ઉદાહરણ સહિત સમજવાનું છે, સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી। તો આ બીજો પ્રશ્નનો જવાબ આપો, હવે આગળ ત્રીજો પ્રશ્ન શું છે? શું તેઓ સમાન સંખ્યાની કક્ષાઓ ધરાવે છે? તમારો જવાબ હશે કોમેન્ટ બોક્સમાં, શું તેઓ સમાન સંખ્યામાં, જવાબ તમારી સામે છે, તમે કોમેન્ટ બોક્સમાં જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે, શું તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે તેમની કક્ષાઓ, લિથિયમની કક્ષા 2, બેરિલિયમની 2, બોરોનની 2, કાર્બનની 2, નાઇટ્રોજનની 2, ઓક્સિજનની 2, ફ્લોરિનની 2, નિયોનની 2, તમે જોઈ શકો છો, તો કે અહીંયા જવાબ આવશે હા। શામાં? આવર્તમાં, સમૂહમાં જાવ તો ના, એટલે કે વિદ્યાર્થી મિત્રો આવર્ત અને સમૂહ બંને એકબીજાના વિરોધાભાસ છે। એક જ સમૂહમાં તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, જ્યારે આવર્તમાં અલગ અલગ હોય છે। એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાઓમાં વધતી જાય છે, જ્યારે આવર્તમાં કક્ષા સમાન રહે છે। તો કે અહીં જવાબ આવશે હા, તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે। અહીં કઈ કઈ કક્ષા છે બીજા આવર્તમાં? તો કે બીજા આવર્તમાં 2 કક્ષા K અને L ધરાવે છે વિદ્યાર્થી મિત્રો, બીજા આવર્તમાં 2 કક્ષાઓ ધરાવે છે, એક છે K કક્ષા અને એક છે L કક્ષા। હવે આના પરથી તમે શું નિર્ણય કાઢી શકો? આ આપણી પ્રવૃત્તિ પૂર્ણ છે,
આના પરથી તમે શું નિર્ણય તારી શકો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે સમૂહમાં નિર્ણય તાર્યો હતો તે જ રીતે આમાંથી પણ તમે નિર્ણય તારી શકશો. શું? તો કે કોઈ પણ આવતમાં રહેલા તમામ તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોતી નથી. બીજું તો કે આવતમાં ડાબી થી જમણી બાજુ, લિથિયમ થી નિયોન બાજુ જાઓ તો એ ડાબી થી જમણી બાજુ કહેવાય. અહીં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બનિયમ ડાબી થી જમણી બાજુ કહી શકો. તમે આવર્ત કોષ્ટકમાં નજર કરો તો આવર્ત કોષ્ટકમાં નજર કરતા ડાબી બાજુ આવર્ત ચાલુ થાય અને જમણી બાજુ આવર્ત પૂરો થાય. તો વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી શરૂ કરી જમણી બાજુ તરફ જતા તમે જોઈ શકો છો તત્વના પરમાણિક ક્રમાંકમાં એક એકમનો વધારો થાય છે. જુઓ તો ત્રણમાં એક નાખો તો ચાર, ચારમાં એક નાખો તો પાંચ, પાંચમાં એક નાખો તો છ, છમાં એક નાખો તો સાત, સાતમાં એક નાખો તો આઠ, આઠમાં એક નાખો તો નવ, નવમાં એક નાખો તો દસ. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણિક ક્રમાંકમાં એક એકમનો વધારો થાય છે. તેની સાથે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ એક એકમનો વધારો થતો જોવા મળે છે. તો તમે કહી શકો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં એક એકમનો વધારો જોવા મળે છે. તેમજ એક જ આવર્તમાં રહેલા તમામ તત્વોની કક્ષાઓ એક સમાન હોય છે. એક જ આવર્તમાં રહેલા તમામ તત્વોની કક્ષાઓ એક સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે મેં તમને બીજા સમૂહમાં ગણતરી કરવાની કીધી હતી આ પ્રમાણે, તે જ રીતે હું આજે તમને બીજું હોમવર્ક આપું છું કે તમારે આ રીતે ત્રીજો આવર્ત લેવાનો છે. ત્રીજો આવર્ત કયો આવર્ત છે ખબર? નિયોન પછીનો. નિયોન પછી કોણ આવે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન ને આર્ગન. આ આઠ તત્વો જે ત્રીજા આવર્તમાં છે તેમની આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના અને કક્ષાઓ લખવાની છે અને શું જોવા મળે છે તે મને કહેવાનું છે. તમને હું કહી દઉં કે આ જ પ્રમાણે તેમની સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન નહીં હોય અને કક્ષાઓ સમાન હશે. અહીં બે કક્ષા છે, ત્રીજા આવર્તમાં કેટલી કક્ષા છે ખબર? ત્રણ કક્ષા આવશે, કે, એલ અને આગળ એક કક્ષા આવશે એમ. તમે જુઓ નિયોનની બંને કક્ષા સંપૂર્ણપણે ભરાઈ ચૂકી છે. હવે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જાય? ત્રીજી કક્ષામાં, એમ કક્ષામાં. એટલે કે પછી આવશે બે ને આઠ, દસ ને અગિયાર, અગિયારમાં તત્વ કોણ છે? સોડિયમ. એ રીતે બે, ત્રણ, ચાર, પાંચ, એમ સોડિયમથી આર્ગોન સુધી આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ત્રીજો આવર્ત લઈ ચકાસણી કરવાની છે કે શું આ ગુણધર્મ બધા આવર્તમાં જોવા મળે છે. તે રીતે તો આના પરથી વિદ્યાર્થી મિત્રો તારવણી શું છે, તો તારવણી જાણવી ખૂબ જ જરૂરી છે. આ પ્રવૃત્તિઓ પરથી આપણને ઘણી બધી માહિતીઓ મળતી હોય છે અને એ માહિતી આખી કરીએ છીએ આપણે એક લેક્ચરમાં. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીશું આવર્તની. કાલે આપણે સમૂહ વિશે ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, અને સમૂહમાંથી શું આપણને જોવા મળે છે તેની પણ વાત કરી હતી. આજે આપણે આ પ્રવૃત્તિ પરથી આવર્તની સમજૂતી મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ નોંધ જે છે યાદ રાખજો ખાસ, કે ભાઈ કોઈ પણ એક જ આવર્તમાં રહેલા તમામ તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોતી નથી. સમૂહમાં જ્યારે હોય છે કોઈ પણ એક જ આવર્તમાં રહેલા તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોતી નથી.
અને બીજું ખાસ કે ભાઈ આવતમાં ડાબીજી જમણી બાજુ તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે વિદ્યાર્થી મિત્રો નોંધ કરજો આ બાબતોને બીજું તો કે આવર્તના આવર્તમાં રહેલ તત્વોમાં આવર્તમાં રહેલ તત્વોમાં સમાન સંખ્યામાં કક્ષાઓ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે ભણ્યાતા સમૂહ વિશે કે ભાઈ કોઈ પણ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાની સંખ્યા વધતી જાય છે આવર્તમાં એનાથી ઉલટું કે ભાઈ કોઈ પણ આવર્તમાં રહેલા તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે સમાન હોતી નથી અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સમૂહમાં ઉપરથી નીચે આવવાનું હોય આવર્તમાં ડાબીથી જમણી જવાનું હોય જો વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તકમાં નજર કરો તો આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે તે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ ઉપરથી નીચે તરફ આવતા હોય સમૂહ જે છે એ ઊભા સ્તંભ હોય તે ઉપરથી નીચે તરફ આવતા હોય આવર્ત જે છે એ ડાબીથી જમણી બાજુ જતા હોય આમ પાઠ્યપુસ્તક તમારી સામો હોય તો વિદ્યાર્થી મિત્રો તેમાં ડાબી બાજુ જે છે એ કઈ થતી હોય આ બાજુ થતી હોય તમે આમ સામો પાઠ્યપુસ્તક હોય તો આ ડાબી બાજુ અને આ જમણી બાજુ હોય તો એ પ્રમાણે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી જાઓ તો બીજા આવર્તની વાત કરીએ લિથિયમથી નિયોન સુધી જવું પડે તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ જવાનું હોય સમૂહમાં ઉપરથી નીચે તરફ આવવાનું હોય તો આ વિદ્યાર્થી મિત્રો આપણે આવર્ત કોષ્ટકની વાત કરી અને છેલ્લે આવર્તમાં રહેલા તમામ તત્વોમાં સમાન સંખ્યામાં કક્ષાઓ રહેલી હોય છે અને આગળ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે હું વાત કરી દઉં કે આધુનિક આવર્ત કોષ્ટકના પહેલા બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા અને સાતમા આવર્તમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે સોરી તત્વો રહેલા છે એક થી સાત આવર્તમાં તો કે પહેલા આવર્તમાં બે તત્વો છે બીજા આવર્તમાં આઠ ત્રીજામાં આઠ ચોથામાં અઢાર પાંચમામાં અઢાર છઠ્ઠામાં બત્રીસ અને સાતમામાં પણ બત્રીસ વિદ્યાર્થી મિત્રો આ આ કઈ રીતે ગોઠવાય છે તેમના વિશે તમે ઉપરના ધોરણમાં અભ્યાસ કરશો પણ અત્યારે આ યાદ રાખવું જરૂરી છે કે ભાઈ આવર્તમાં સમાતા તત્વો તો કે પહેલા આવર્તમાં બે બીજામાં આઠ ત્રીજામાં આઠ ચોથામાં અઢાર પાંચમામાં અઢાર છઠ્ઠામાં બજરી અને સાતમામાં બજરી હા કે અને એલ કક્ષાઓમાં કે અને એલ કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોન સમાય છે તે પ્રમાણે પહેલા બે આવર્તમાં પણ તત્વો સમાય છે તમે જુઓ કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે મહત્તમ બે તો જુઓ પહેલા આવર્તમાં કેટલા તત્વો છે બે એલ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે આઠ તો જુઓ એલ એટલે બીજા આવર્તમાં કેટલા તત્વો આવે છે પછી આગળ જે ફેરબદલ થાય છે તેના વિશે તમે ઉપલા ધોરણમાં અભ્યાસ કરશો એટલે મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં પણ આ પ્રમાણે છે કે ભાઈ કે અને એલ ની તમે વાત કરો તો કે માં મહત્તમ બે એટલે પહેલા આવર્તમાં મહત્તમ બે તત્વો હોય છે અને એલ માં મહત્તમ 2n² સૂત્ર પ્રમાણે આઠ તો બીજા આવર્તમાં આઠ જેટલા તત્વો સમાય છે જ્યારે ત્રીજામાં આઠ ચોથામાં અઢાર પાંચમામાં અઢાર છઠ્ઠામાં બત્રીસ અને સાતમામાં બત્રીસ જેટલા તત્વો સમાતા હોય છે તો આજે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો આવર્તની પ્રવૃત્તિ 5.5 પરથી આવર્ત વિશે આ એટલું સમજ્યા અને સાથે આ વાતને યાદ રાખજો
કે આવર 1 2 3 4 5 6 7 માં કેટલા કેટલા તત્વો સમાન એકદમ સરળ છે જો 2 8 8 18 18 32 32 બધું બે બે વાર આવશે 2 પછી બધું ડબલ વાર 8 18 ને 32 બે વાર જો 2 8 8 18 18 32 32 તો આ રીતે તમે આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા પણ જાણી શકો છો.